શાફી ભાઈએ ગલ્લા તલ્લા કરવા માંડ્યા. મને કે હું તો સેજલને રિલીઝ ન કરી શકું. મેં કહું ઠીક છે, સેજલ માટે રાહ જોઈ વરસ. એક વરસ ત્યાં સુધી મડિયાએ પણ રાહ જોઈ. અને પછી નીતિનાબેન, તમે લોકો આફ્રિકા હતા ત્યારે મેં એક વાર ફોન કર્યો હતો મડિયા માટે. મેં કહું મડિયા સાહેબ થઈ ગયું, ચાલો થઈ જશે. મડિયા કે ભાઈ થઈ જશે ને, કારણ કે આપણે રાહ જોઈને બેઠા છીએ. મેં કહું નાના મડિયા સાહેબ થઈ જશે. અને એ આ મડિયા, આ કાંતિ મડિયાએ નાટક બરાબર થાય એના માટે સૌ નવી સવી એક્ટ્રેસની પણ રાહ જોઈ. આ એમની શિસ્ત, એમનો નાટક માટેનો પ્રેમ. અને મારે એક વાર બહુ કપરો અનુભવ થઈ ગયો, મારે એમનું નામ નથી દેવું, પણ એક સ્ક્રિપ્ટ હતી, તેમાં એક માણસ જેમ એમ લીધેલા હતા, બહુ મોટા કલાકાર હતા, બેઠા બેઠા લગતા. મેં કહું શું કરું? મને કે નહીં, હું રીરાઇટ કરું. મેં કહું કેમ? તો કે નહીં, આમાં આપણે કંઈક ઉમેરું. મેં કહું ના ભાઈ ના, મેં કહું આ સ્ક્રિપ્ટમાં કંઈ ઉમેરવાની જરૂર નથી, આ જે છે બરાબર છે. મેં જોયું તો એક દિવસ અહીંયા સંતોષ મામા રિહર્સલ ચાલતો હતો, તો મડિયા બેઠા બેઠા કંઈ લખતા તો મને ફાળ પડી. અરે ભગવાન, મેં કહું પાછું કંઈ શરૂ થયું? મેં કહું શું થયું ગાંધીભાઈ? મને કે ના, સ્ક્રિપ્ટ લખી રહ્યો છું. મેં કહું કેમ? આમાં શું છે, આ છે ને એક આખી એક્સરસાઇઝ છે. લેખકે લખ્યું છે, ઉત્તમ ગડાએ જે લખ્યું છે, એ અક્ષર સૌ આમાં લખું. તમે લખો ને તો એ એક્સરસાઇઝ છે ને, તમને યાદ તો રહી જાય, પણ એ લેખકે શું કયા મિનિંગથી લખવા માંગે છે એ પણ તમને એક સાક્ષાત્કાર. તમે વિચાર કરો, આ સાવ નકરું લૈયા જેવું કામ મડિયા કરી રહ્યા હતા આ ઉંમરે. અને ઘણી વાર જેડીને કહેતા હતા, સેજાને પણ કહેતા હતા કે તમે રિહર્સલનો મહિમા સમજો. આ રિહર્સલ આપણે રાખીએ છીએ, આનો તો આનો આની મજા લૂંટવાની હોય. એક વાર પડદો ખુલશે પછી ઓડિયન્સ મજા લૂંટશે. અત્યારે આપણે એક્ટર તરીકે મજા લૂંટવાનો બધે બધો રસ તમે ચૂસી લો આમાંથી. પછી તો એક્ટર ક્યાંક તાળી પડશે, એટલે આપણે એ રીતે કેટરિંગ કરશું, કોઈ કામ કરીએ એ રીતે કેટરિંગ કરશું. અને એ આખી વસ્તુ એ મડિયાએ જે પ્રોસેસ દરમિયાન જે સમજાવ્યું, અને મને સાથે કહ્યું જે કહું, કોઈ મંડળ કમંડળ વાળું. મેં કહું મડિયા મારા નાટક નથી આપણું ને, તમને એવું નથી? મારે હું તો વિરોધી રહ્યો છું, મંડળ કમંડળો નહીં આપવાનું નાટક. એ સમજણી નાટકો શું કરવાનું? કે જે માણસ થાતો પાકે રાત્રે 10 વાગ્યાના શોમાં પહેલી રૂમમાં બેસીને, હું તો એનો વાંક નથી, બિચારો ધંધો કરીને આવ્યો છે આખો દાડો. હવે એ ત્યાં સૂતો હોય આરામથી, બહેરી એક ગોદા મારીને લઈ આવ્યો તો ભાઈ તમે તો યાર લઈ જાઓ અમને બહાર. પેલો સૂતો હોય મસ્ત ખાઈને, જમણવાર સરસ હોય પાછળ, એ જમીને સૂતો હોય યાર, એની સામે આપણે નાટક શું કરવાના યાર? એટલે કે હું તો માનતો જ નથી. એમ કરીને જેટલા ઓછા શો હતા, અમે લોકોએ 111 શો કર્યા, એમાંથી 90 સોલ્ડ આઉટ શો હતા. એ પણ મને કે તું પકડીને ભાવ લેજે, પકડીને ભાવ લેજે, છોડતો નહીં. મેં કહું હા હા બસ, તમે છો ને સાથે, ચિંતા કરવાની જરૂર નથી. આવા આ મડિયા હતા. અને ફરીથી હું અહીંયા સમાપ્ત કરીશ. ખરેખર આપણે મરાઠીઓ શીખીએ, એમના કલાકારોનું જે નવાજે છે. ફરીથી સંજય છેલ્લે વંદન અને થેન્ક યુ સો મચ, આટલો સમય આપવા માટે થેન્ક યુ. તો હવે વૈષ્ણવી વિનંતી કરું છું કે મુઠ્ઠી ઉચ્ચેરા કાંતિભાઈ પુસ્તકનું તેઓ લોકાર્પણ કરે, વિમોચન કરે. સૌ મહેમાનોને જોડાવા વિનંતી કરું છું આ પુસ્તકનું વિમોચન કરવા માટે. બરાબર 15 દિવસ પછી પ્રોગ્રામ પૂરો થયો ભાઈ, બધા બેસી રહેજો, જાહેરાત કરવામાં આવશે. હવે
બધું જોઈ જે મેં કહેશું પ્લીઝ આપની જગ્યાએ જાળવી રાખજો. બરાબર આજથી 15 દિવસ પછી જેનો જન્મદિવસ છે એ પુસ્તકના લેખક એટલે સંજય છેલ, ફિલ્મ ડાયરેક્ટર, ગીતકાર, લેખક, પ્રવચનકાર, એમનું એકાંકી ઊભી ચાવી આડી ચાવીથી પછી એમણે એમની યાત્રા શરૂ કરી. ક્રોસરોડ પઝલથી એમને ખૂબ નામના મળી. 30થી વધારે ટીવી સિરીઝ જેમણે લખી છે. રંગબેરંગી, અમાસદાર, તારા, નુક્કડ, 28થી કે 30થી વધારે ફિલ્મો જેમના નામે બોલે છે. ખૂબસૂરત જેવી અનેક ફિલ્મો એમણે ડાયરેક્ટ કરી છે અને હમણાં છેલ્લે લેટેસ્ટ જે આવી છે એ ફિલ્મ હિન્દુ સરકારના પણ ડાયલોગ છે. પ્લીઝ બધા પહેંચી લેજો, તમને 10 મિનિટ અમને આપો પછી આપણે આગળ વધીએ. તો એ જે પુસ્તક લખવાની હિંમત કરી આ વ્યક્તિએ, તો કોલમમાં પણ કેટલી બધી કોલમ્સ લખે છે અને કેવું સરસ લખે છે. ઓશો પર તમે એને સાંભળો, વિચારો, એનું વાંચો, અદ્ભુત આમ વ્યક્તિ. એકવાર સંજય છેલને પૂરા સન્માન સાથે તાળીઓની બજાવ કરો. આપણી પાસે બહુમુખી વ્યક્તિત્વ, આટલું સરસ સાહસ કરી આવનારી પેઢીઓ માટે સરસ વારસો ઉભો કરી આપે છે અને હવે પછી આવનારા વર્ષોમાં પણ એમની પાસેથી આપણે વધારે અપેક્ષા રાખી શકીએ એવા એક લેખકને વધાવતા આનંદવત અને હવે એમને વિનંતી કરું કે એમનો પ્રતિભાવ એની પ્રસન્નતા વ્યક્ત કરે. થેન્ક યુ સો મચ. બધા જ વક્તાઓએ ઘણું બધું કહ્યું છે. મારે જે કહેવું છે, મારે જે કહેવું હતું એ આ પુસ્તક બોલે છે. વધારે હું બોલીશ તો આ પુસ્તક સાથે અન્યાય થશે. સૌથી વધારે હું આભાર માનું છું